કડાણા ડેમના ડૂબમાં ગયેલા નંદીનાથ મહાદેવના દર્શન થયા છે. કારણ કે ડેમમાં પાણીનું સ્તર ઓછું થયું અને આ પાણીનું સ્તર ઓછું થતા દેવાધિદેવનું મંદિર એ બહાર આવ્યું છે અને કડાણા ડેમનું જળસ્તર 379 ફૂટ થતા નંદીનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે. તો નંદીનાથ મહાદેવનું મંદિર આશરે 850 વર્ષ જૂનું હોવાની માન્યતા છે અને જ્યારે પણ આ ડેમમાં પાણીની આવક ઓછી હોય છે અને સ્તર જ્યારે જળસ્તર ઘટતું હોય છે ત્યારે આ મંદિર એ લોકો ત્યાં પહોંચતા હોય છે અને દર્શન કરતા હોય છે. તો જણાવી દઈએ કડાણા ડેમનું આ મંદિર એ ખૂબ જ પ્રખ્યાત છે અને આસપાસના લોકોની આસ્થાનું કેન્દ્ર તો છે જ, પણ સાથે સાથે બહારથી પણ લોકો આ નંદીનાથ મહાદેવના દર્શન કરવા માટે આ સિઝનમાં આવતા હોય છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઇન પર. વિશાલ, કડાણા ડેમમાં મહાદેવજીના દર્શન ગયા, ડૂબમાં ગયેલા નંદીનાથ મહાદેવ ફરી એકવાર બહાર આવ્યા છે ભક્તોને દર્શન આપવા. વિશાલ જે અંકુર, જે રીતે વાત મળી રહી છે, ખાસ કરીને જે કડાણાના અંધેરો વિસ્તાર એટલે ડેમના પાછળના ભાગમાં જે નંદીનાથ મહાદેવ આવ્યું હતું, છેલ્લા 850 વર્ષ આ જૂનું જે મંદિર છે, ખાસ કરીને જે ડેમ બન્યો હતો તે ડૂબાણમાં ગયું હતું મંદિર, ત્યારબાદ નવું પણ મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે હાલ જે રીતે કડાણા ડેમની જે જળસ્તરમાં ભારે ઘટાડો થયો છે, ખાસ કરીને 380 ફૂટ જે જળસ્તર ઘટ્યું છે, જેને લઈને જે મહાદેવના નંદીનાથ મહાદેવના દર્શન થયા છે, ખાસ કરીને આજુબાજુના જે સ્થાનિકો છે તેમને આસ્થાનું આ મુખ્ય કેન્દ્ર છે. કહી શકાય કે મહાદેવના દર્શનાર્થે આજુબાજુ તેમજ અન્ય જિલ્લા તેમજ રાજ્યના લોકો પણ દર્શનાર્થે અહીંયા આવતા હોય છે. હોળી જ એક માર્ગ એવો છે કે ત્યાં જવું પડતું હોય છે. ખાસ કરીને અત્યારે જયારે આ મંદિરના કપાટ ખુલ્યા છે, સ્થળ ઘટ્યું છે, ત્યારે લોકો પણ દર્શનાર્થે ઉમટ્યા છે. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.